समाजशास्त्र विषय में अंतिम प्रकरण એટલે 10મું પ્રકરણ છે જેમાં તેનું નામ છે સામાજિક સમસ્યાઓ તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એનામાં આપણે સામાજિક સમસ્યાઓનો અર્થ તેના લક્ષણો એ બધે વિશે આપણે વિગતવાર ભણી ગયા જે ટોપિકનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા એ ટોપિકનું નામ છે ભારતમાં જોવા મળતી મુખ્ય ત્રણ સામાજિક સમસ્યાઓ સમસ્યા તો બીજી ઘણી બધી છે પણ આપણા અભ્યાસક્રમમાં ત્રણ મુખ્ય સમસ્યાઓ છે તો કઈ કઈ તો કે એક અસમાન જાતિ પ્રમાણની સમસ્યા બીજી એચઆઈવી જે એઇડ્સની સમસ્યા અને ત્રીજી નશીલા પદાર્થોની જે વ્યસનની સમસ્યા એમાંથી આપણે કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એના વિશે વિગતવાર અભ્યાસ કરી ગયા કે અસમાન જાતિ પ્રમાણના કારણો તેનો અર્થ પછી એની સમાજ ઉપર અસર એને ઘટાડવાના ઉપાયો એ બધું ભણી હવે જે અત્યારે આપણે ટોપિકનો અભ્યાસ કરી રહ્યા છીએ બીજી સમસ્યા કે જેને એચઆઈવી એઇડ્સની જે સામાજિક સમસ્યા કહેવામાં આવે છે તો એની અંદર પણ આપણે કે એનો અર્થ એના વિશે ભણી ગયા એ ઉપરાંત કે એઇડ્સ છેલ્લે જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે એચઆઈવી એઇડ્સ કઈ રીતે ફેલાય છે અને કઈ રીતે નથી ફેલાતો તો એના વિશે આપણે વિગતવાર વાત કરેલી હતી હવે આજે જે ટોપિકનો આપણે અભ્યાસ કરીશું એ ટોપિકનું નામ છે એચઆઈવી એઇડ્સના કારણ હવે આપણને એટલી ખબર છે કે એચઆઈવી એઇડ્સ એ એવો રોગ છે કે હજી સુધી એની કોઈ દવા કે રસી છે એ શોધી શકાણી નથી અને બીજી એક વસ્તુ એ પણ છે કે આ રોગ છે મોટે ભાગે કેને થાય છે તો કે 15-49 વર્ષની વચ્ચેના લોકોને એટલે કે યુવાનોને આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે અને ભારતની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયા પછી ભારત છે આ રોગમાં ત્રીજા નંબરે છે એટલે કે આપણા દેશમાં પણ કે આ એચઆઈવીનો રોગ છે એ ઘણો બધો વ્યાપક પ્રમાણમાં છે એટલે આપણા દેશ માટે પણ આ એક મોટી સામાજિક સમસ્યા બની ગઈ તો પ્રશ્ન એ થાય કે આ રોગ છે એ ફેલાવાના કારણો ક્યાં ક્યાં છે બરાબર તો એની જે વાત કરીએ તો આ જે એચઆઈવી એડ્સ છે એ રીતે વિશ્વવ્યાપી સમસ્યા છે ભારતમાં જોવા મળે છે સાથે સાથે દુનિયાના બીજા દેશોમાં પણ છે અને અગાઉ પણ આપણે વાત કરી હતી કે દુનિયાનો લગભગ એવો કોઈ દેશ નથી કે જ્યાં તેને આ એડ્સનો દર્દી જોવા મળતો ન હોય બરાબર તો આ એચઆઈવી એડ્સ છે વિશ્વવ્યાપી ફેલાઈ ગયો એના પાછળનું કારણ શું છે કે આપણા જીવનના સામાજિક દ્રષ્ટિકોણને જે બદલાવ છે એના કારણે બનેલું છે અને આ એચઆઈવી જે એડ્સની જે આપણે વાત કરીએ બરાબર તો એ બધા પર અસર કરે જે વ્યક્તિ થયો એના કુટુંબ ઉપર એ ઉપરાંત કુટુંબમાંથી સમાજ સંસ્કૃતિ આખા દેશ આખા રાજ્ય બધેને અસર કરે છે અને વિશ્વની ઘણી બધી વસ્તીને પણ આ એડ્સની સમસ્યા અસર કરે તો એ રીતે જોવા જઈએ તો આ એચઆઈવી એડ્સ છે એ એક ગંભીર પ્રકારની એક સામાજિક સમસ્યા છે તો હવે આપણે જે એના કારણ વિશેની ચર્ચા કરી તો એડ્સ કે એચઆઈવી એડ્સ ફેલાવાના મુખ્ય ચાર કારણો એક અસમાન જાતીય સંબંધ બીજું લોહીની ફેરબદલ ત્રીજું માતા દ્વારા બાળકને અને ચોથું નશીલા પદાર્થોનું વ્યસન તો આ ચાર મુખ્ય કારણો છે કે જેના કારણે કે આ એચઆઈવી એડ્સ નામનો રોગ કે આખા વિશ્વમાં છે એ ફેલાઈ ગયો છે અને આખા વિશ્વ માટે કે આ એક ગંભીર સામાજિક સમસ્યા બની ગઈ તો હવે આ જે કારણો આપણે ચાર જોયા તો એ ચારને હવે આપણે ડિટેલમાં વિગતવાર એક પછી એક જોઈએ તો એમાં પહેલું કારણ છે અસલામત જાતીય સંબંધ તો આ એડ્સ ફેલાવા માટેનું મુખ્ય જો કોઈ પણ કારણ હોય ને તો એ આ કારણ છે કે અસલામત જાતીય સંબંધના કારણે કે શું છે કે આ રોગ વધારે ફેલાય હવે આ અસલામત જાતીય સંબંધમાં એવું છે કે ઘણા લોકો છે કે જાત અને બેરોજગારી ગરીબી એનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યારે એવા દેશો કે ઘણા લોકો છે કે અનૈતિક કે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે પરિણામે આવી કે અનૈતિક વૈશ્યવૃત્તિની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો હોય તો એને જો એડ્સ હોય એના મારફતે કે આ રોગ છે ધીમે ધીમે વધારે પ્રમાણમાં ફેલાતો જાય અને બીજી એક વસ્તુ એ પણ છે કે અત્યારના જે સંશોધનોને એ પણ એમ કહે છે કે વર્તમાન સમયમાં
જે દુનિયામાં ઘણા બધા કે જે આવા અનૈતિક જે કોઈ પણ વેપાર સંબંધો સાથે જોડાયેલા લોકો છે તો એમનામાં એક્સનું પ્રમાણ ઘણું છે, એટલે એના સંપર્કમાં જે લોકો બીજા આવે છે એને પણ આ એક્સનું થવાની શક્યતા વધારે વધતી જાય. ને આ રીતે કહેવું કે એચઆઈવી ગ્રસ્ત કે જે કોઈ પણ મહિલા કે પુરુષ હોય અને અનૈતિક સંબંધના વેપાર સાથે સંકળાયેલ તો એક સ્ત્રીમાંથી બીજા પુરુષને કે એક પુરુષમાંથી બીજી સ્ત્રીને આ રીતે ધીમે ધીમે કે રોગનો પ્રચાર અને પ્રસાર થતો જાય અને એક્સનો રોગ છે એનો ફેલાવો થાય. પછી બીજી એક વસ્તુ એ પણ છે કે વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે આપણા જૂના રીત રિવાજો મૂલ્યો અને આદર્શો કે એનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે, બરાબર, કે આપણી સંસ્કૃતિને આપણે ભૂલતા જઈએ છીએ અને પશ્ચિમી સંસ્કૃતિનું આંતરિક અનુસરણ આપણે કરતા રહ્યા છીએ. પરિણામ શું થાય છે વર્તમાન સમયમાં કે લગ્ન પૂર્વેના અને લગ્નેતર કે જે કોઈ પણ આવા અનૈતિક કે જાતીય સંબંધોનું પ્રમાણ વધતું જાય છે. પછી પતિ પત્નીની જે વફાદારી એ ટીવીમાં અને સિરિયલોમાં અને એ પ્રકારનું બતાવવામાં આવે છે તો એની અસર ગંભીર સમાજના લોકો ઉપર પડે છે અને એના કારણે શું છે કે લગ્ન લગ્નેતર અને લગ્ન પૂર્વેના આવા જાતીય સંબંધોનું નેમ પ્રમાણ વધતું જાય. અને બીજી એક વસ્તુ એ પણ છે કે ભારતમાં કે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઘણું બધું ઓછું છે, એટલે કે સ્ત્રી ઉપરના અત્યાચારના કે બળાત્કારના આવા બધા કેસો અને એનામાં વધારે થતો જાય. 2012માં તો એમ કે ભારતમાં 2012માં 24,923 બળાત્કારના જેવા ગુના નોંધાયેલા હતા, એટલે કે આવી જે પણ બાબતોનું એનું પ્રમાણ જે વધતું જાય છે, બરાબર. પછી સજાતીય સંબંધો કે એનું પણ પ્રમાણ વધતું જાય, ઘણા દેશોએ આવા સંબંધોને માન્યતા આપી છે. તો આ રીતે શું છે કે જાતીય સંબંધો હોય બળાત્કાર હોય કે અન્ય કોઈ પણ આવા જાતીય સંબંધો હોય તો તેના કારણે અંદાજી એઇડ્સના રોગીઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય. તો આ એચઆઈવી એઇડ્સ ફેલાવા પાછળનું જો મુખ્ય કારણ હોય ને તો એ મુખ્ય કારણ છે અસલામત જાતીય સંબંધ. હવે આપણે વાત કરીએ બીજું કારણ લોહી ફેરવાય, બરાબર. હવે આપણે એ ખબર છે કે એચઆઈવી એઇડ્સના જે વાયરસ છે એક્સ વાયરસ તે પહેલાં જે રોગ છે એચઆઈવી નામના વાયરસ. હવે આ એચઆઈવી વાયરસ છે એ વાતાવરણમાં જે એનો વાયરસ છે એ બહુ ટકી શકતા નથી. વાતાવરણમાં જે તાત્કાલિક ધોરણે કે જે મૃત્યુ પામે છે કે અસ્તિત્વ ધરાવતા નથી, પણ જો આપણા શરીરમાં એ વાયરસ એકવાર દાખલ થઈ જાય તો પછી એવી કોઈ દવા કે નથી કે જે આ વાયરસને અને એ કઈ રીતે દાખલ થયું તો કે આપણા શરીરની અંદર લોહી મારફતે આપણા વીર્ય મારફતે અથવા યોનિ સ્ત્રાવ આ ત્રણ રીતે શું છે કે આપણા શરીરની અંદર, બરાબર, કે આ જે છે વાયરસ કે ગુજરાત થઈ શકતો હોય. હવે એમાં ખાસ કરીને કે કોઈ આકસ્મિક સંજોગો અનુસાર કે લોહીની કે જરૂરિયાત થાય કોઈ અકસ્માત થાય કે કાંઈક કોઈ વ્યક્તિને ઈજા થાય ત્યારે અતરિયા કે લોહીની કે જરૂરિયાત પેદા થાય ત્યારે એવા સમયે કે જે કોઈ વ્યક્તિને, બરાબર, કે લોહી મેળવવા આ લોહી આપવામાં આવે કે કોઈ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું લોહી જો એ વ્યક્તિને કે ચડાવી દેવામાં આવે કે એના શરીરમાં એ લોહી દાખલ થાય તો એના કારણે એક્સના રોગ થવાની શક્યતા કે વધારે જોવા મળે. પછી ઘણી વખતે એવું છે કે આ એચઆઈવી એડ્સનો રોગ એક બાબત છે કે આ કોઈને થયો હોય ને તો એને ખબર પડતી નથી કે વર્ષો સુધી વાયરસ એના શરીરમાં પડ્યું હોય ધીમે ધીમે રોગપ્રતિકારક શક્તિ નષ્ટ કરે અને પછી એને ખબર પડે વ્યક્તિનું ગમે બીમાર પડે ને લોહી ટેસ્ટિંગ કરે ત્યારે ખબર પડે કે એને આ રોગ થયો. એટલે કે કહેવાનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિને એડ્સનો રોગ થયો હોય ને તેમ છતાં નિયમિત રક્તદાન પણ કરતો હોય એને પોતાને પણ ખબર ન હોય કે એને આ રોગ છે. તો ઘણા લોકો નિયમિત આ રીતે રક્તદાન કરતા હોય એમાં કોઈ એક વ્યક્તિને કે આ રોગ થયેલો હોય તો એવા લોકોવાળા વ્યક્તિનું લોહી, બરાબર, કોઈ સામાન્ય વ્યક્તિના કે લોહી સાથે ભળી જાય અકસ્માતના સંજોગોમાં કે એવા વ્યક્તિનું લોહી એ વ્યક્તિને કે આપવામાં આવે અને લોહી મારફતે છે એન્ઝાઇમના મિશ્રણ છે તે એના વ્યક્તિના શરીરમાં દાખલ થઈ જાય. પછી ઘણી વખત એવું હોય કે બેદરકારી કહો કે હાથ સાફ કહો કે જે કંઈ
ઘણી લેબોરેટરી કે લોહીનું પરીક્ષણ પણ વ્યવસ્થિત કરતી નથી. જો પરીક્ષણ કરે તો ખબર જ પડી જાય લોહીની અંદર એચઆઈવીના વાયરસ છે કે નહીં. ઘણી વાર પરીક્ષણ કર્યા વગર લોહી કોઈ વ્યક્તિને જે આપી દેવામાં આવે ત્યારે બને છે કે એ લોહી એવું બને કે કદાચ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું પણ હોય તો આવી રીતે પણ શું થાય કે એડ્સ રોગ નહીં વધે થઈ શકે. એટલે કે કોઈ અકસ્માત થાય કે આકસ્મિક સંજોગો થાય છે જ્યારે રક્તની કે જરૂરિયાત થાય ને ત્યારે શું થાય કે ટેસ્ટિંગ કરેલા લોહીનો જ ઉપયોગ કરવો જોઈએ એનો આગ્રહ રાખવો જોઈએ. નહીંતર થાય એવું ટેસ્ટિંગ કર્યા વગર કે પરીક્ષણ કર્યા વગર લોહીનો જે ઉપયોગ કરવામાં આવે તો એ શું થાય કે ઘણી વખત કે એમાં એચઆઈવીના વિષાણુ હોય લોહીમાં તો બીજા વ્યક્તિના શરીરમાં દાખલ થઈ જાય. પછી એ ઉપરાંત કે એચઆઈવી ગ્રસ્ત લોકો છે બરાબર એ મૃત્યુ પામે તો આપણને ખબર છે કે આપણે અહીંયા બધા હમણાં અંગદાનનું ને એ બધું મહત્વ વધતી જાય કે આંખો દાનમાં આપે કિડની દાનમાં આપે મૃત્યુ પછી આ બધે વધ. હવે ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિ એચઆઈવી ગ્રસ્ત એવા વ્યક્તિની કિડની કે આંખ કે એના જે પણ અંગો છે કોઈ સામાન્ય વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવે તો એના કારણે પણ શું છે કે સામેવાળી વ્યક્તિને કે આ રોગ થઈ શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ લોહીની ફેરબદલી દ્વારા કે અંગોની એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિના અંગોની ફેરબદલી દ્વારા પણ આ એડ્સનો રોગ થઈ શકે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે કે એચઆઈવી એડ્સના જે રોગના કારણો છે એનામાં આપણે સલામત જાતીય સંબંધ અને લોહીની ફેરબદલી વિશે વાત કરી. હવે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે માતા દ્વારા બાળકમાં કઈ રીતે એડ્સના રોગનો ફેલાવો થાય અને નશીલા પદાર્થો કે એને એડ્સ સાથે કઈ રીતે સંબંધ છે તો એના વિશે આપણે વિગતવાર વાત કરીશું. ધન્યવાદ.